નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચોથું પ્રકરણ લક્ષ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લક્ષમાં વિભાગ ઈનો દાખલા નંબર 10 શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો છે અને છેલ્લો દાખલો પણ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગાઉના બધા દાખલા અપલોડ થઈ ચૂક્યા છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને એક રિક્વેસ્ટ પણ મેં મૂકી છે, એ પ્રમાણે જો વિભાગ એ, બી અને સીમાંથી કોઈ દાખલામાં કન્ફ્યુઝન હોય તો તમારી જે અભિપ્રાય હશે એ પ્રમાણે વિડીયો બનશે. અત્યારે આપણે સ્વાધ્યાય 4ના માત્ર વિભાગ ડી અને ઈના વિડીયો બનાવ્યા છે, એમાં એ, બી અને સીના વિડીયો નથી બનાવ્યા. આગળ આપણે ચર્ચા કરી હતી એટલે જે વિદ્યાર્થી મિત્રોને એમાંથી કોઈ દાખલામાં કન્ફ્યુઝન હોય અને વધારે પડતી રિક્વેસ્ટ આવશે તો એ પ્રમાણેના વિડીયો હું બનાવી આપીશ. અને એ સિવાય ઉદાહરણના પણ જો વિડીયોની જરૂરિયાત લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ દ્વારા જણાવજો. એ ઉદાહરણના વિડીયો વિદ્યાર્થીઓની માંગ પ્રમાણે અને ડિમાન્ડ પ્રમાણે અપલોડ કરવામાં આવશે. આજે આપણે દાખલા નંબર 10 શીખવા જઈ રહ્યા છીએ, જેમાં એક્સ અનુલક્ષે છે 2, એફ એક્સ માઇનસ એફ ટુ એક્સ માઇનસ 2, જ્યાં એફ એક્સ બરાબર એક્સ વર્ગ પ્લસ એક્સ. આનો ઉપયોગ કરવાનો રહેશે. એફ એક્સના સ્થાને તો એક્સ વર્ગ પ્લસ એક મૂકીશું. હવે એફ ટુની કિંમત મેળવવાની છે, જેમ કે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, એક્સના સ્થાને 2 મૂકીએ, એફ ટુ 2નો વર્ગ વત્તા 2. એફ ટુની કિંમત 2નો વર્ગ એટલે 4 વત્તા 2, 4 અને 2નો સરવાળો 4 ને 2 6, તો આ મળી એફ ટુની કિંમત. રકમ તરફ આગળ વધીએ કે એક્સ અનુલક્ષે છે 2. જો વિદ્યાર્થી મિત્રો, માત્ર એફ ટુની કિંમત શોધવાની રહેશે, એફ એક્સના સ્થાને તો તમે આ મૂકી શકશો, એટલે કે એફ એક્સ માઇનસ એફ ટુ છેદમાં એક્સ માઇનસ 2. કિંમતો મૂકવા માટે એક્સ અનુલક્ષે છે 2, એફ એક્સ બરાબર એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ એફ ટુના સ્થાને 6 છેદમાં એક્સ માઇનસ 2. આગળ સાદુરૂપ માટે ઉપર રકમ અવયવીકરણનું સ્વરૂપ ધારણ કર્યું છે એટલે અવયવીકરણની રીતે અવયવ પાડીશું. અહીં એન્સમાં છેદ એમને એમ રહેશે, એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 6 માઇનસ 6 એટલે કે 6 છે, સહગુણક નથી. 6ના એવા 2 ભાગ પાડો બાદબાકી કરતાં 1 મળવું જોઈએ, તો કે 3 2 6, 3માંથી 2 બાદ કરીએ તો 1. મોટા પદની નિશાની મધ્યમ પદની આપવાની એટલે મોટું પદ પ્લસ નાનું પદ માઇનસ. તો અહીંયા જો સહગુણક ના હોય તો તમે સીધે સીધા ભાગ પણ મૂકી શકો. દાખલાની ગણતરી આગળ આવી રીતે વધારીએ તો સીધે સીધા ના મૂકો તો કોમન કાઢવાની રીત, અને સીધા મૂકો તો પણ ચાલે. અહીંયા આગળ હું રીત બતાવું છું. એક્સ વર્ગ વત્તા 3x માઇનસ 2x માઇનસ 6 છેદમાં એક્સ માઇનસ 2. એક્સ અનુલક્ષે છે 2, કોમન કાઢો એટલે એક્સ કોમન, એક્સ પ્લસ 3, અહીંયા કોમન કાઢો એટલે માઇનસ 2 કોમન, એક્સ પ્લસ 3 છેદમાં એક્સ માઇનસ 2. એક્સ અનુલક્ષે છે 2, એક્સ પ્લસ 3, અહીંયા એક્સ માઇનસ 2 છેદમાં એક્સ માઇનસ 2. સરખા દેખાતા પદો કેન્સલ એટલે એક્સ માઇનસ 2 એક્સ માઇનસ 2 દાખલામાંથી કેન્સલ થયા. હવે એક્સ અનુલક્ષે છે 2, એક્સ પ્લસ 3, 3ના સ્થાને હવે સીધી એક્સની કિંમત મૂકો. સીધો એક અવયવ જ મળ્યો છે એટલે 3ના સ્થાને એક્સના સ્થાને 2, 2 વત્તા 3, 3 ને 2 5, તો આ સીધો જવાબ મળ્યો 3 ને 2 5, જે આ દાખલાનો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ દાખલો છે. અહીં મેથડ હવે તમને ફાવી જ ગઈ હશે, છતાં કોઈ વિદ્યાર્થી મિત્રને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તેથી જવાબ એક્સ અનુલક્ષે છે 2, એફ એક્સ માઇનસ એફ ટુ છેદમાં એક્સ માઇનસ 2 બરાબર 5 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લક્ષ પ્રકરણનો વિભાગ ઈનો દાખલા નંબર 10 છે એ કર્યો છે. આ દાખલા સાથે અહીં આપણે લક્ષ પ્રકરણ અત્યાર પૂરતું પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ પ્રમાણેના ચેપ્ટરના વિડીયો પહેલાં બનાવીશ અને પછી
એ સિવાયના વિડીયો છે એ તૈયાર થશે. લક્ષમાં એક વિદ્યાર્થીઓને ભારે એક કામ મૂક્યું છે કે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાય 4ના એ બી અને સી વિભાગના દાખલામાં જે સૌથી વધુ ડિમાન્ડ જે વિડીયોની આવશે એ વિડીયો હું અપલોડ કરી આપીશ. અત્યાર પૂરતું આ લક્ષ ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણે કોઈ વિડીયોમાં તમને કાંઈ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરો અથવા પર્સનલ કોન્ટેક્ટ દ્વારા પણ તમે પૂછી શકો છો. થેન્ક યુ.